કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10 સંસ્કૃત પાઠ 14 ક ઇદમ દુષ્કરમ કુર્યાત એ પાઠ આજે આપણે જોઈએ. ક ઇદમ દુષ્કરમ કુર્યાત કોણ આ ક કોણ ઇદમ આ દુષ્કરમ કુર્યાત દુષ્કર કાર્ય કરે દુષ્કર કામ કરે. પાઠના શીર્ષક નો જે અર્થ છે તે અનુસાર પાઠની વાર્તા વિષય વસ્તુ પણ એટલું જ સરસ છે. વિશાખ દત્ત નામના કવિએ મુદ્રા રાક્ષસમ નામનું નાટક રચ્યું છે અને એમાં ચાણક્યએ જે રીતે નંદ રાજાના રાજ્યનો અંત લાવ્યા અને ચંદ્રગુપ્ત મૌર્યને સિંહાસન પર બેસાડ્યો તેની જે આખી જ વાત છે, ચાણક્યનું જે બુદ્ધિ ક્ષમતાથી ભરપૂર કુનેહથી ભરપૂર એવું આ કામ છે તેને ખૂબ સરસ રીતે આ નાટકમાં વર્ણવ્યું છે. અહીંયા ચાણક્ય તો શિક્ષક હતા और शिक्षक कभी सामान्य नहीं होता. प्रलय और निर्माण उसकी गोद में पलते हैं आ वाक्य चाणक्य नुज छे अने कितलु साचु पण छे. एवा शिक्षक एवा चाणक्य प्रखर बुद्धिशाळी हता अने तेमणे एमना तेजस्वी शिष्य चंद्रगुप्त जे एक साव सामान्य परिवारमांथी आवतो हतो અને એની ખૂબ આકરી કસોટી કરીને એને બરાબર પેલા સોનાના ઘરેણા બનાવવાના હોય તો એ સોનાને કેટલું તપાવવું પડે, બસ એવી જ રીતે આકરી કસોટીઓમાંથી તપાવી તપાવીને એને સોના જેવો બનાવેલો પ્રખર રાજનીતિજ્ઞ કુશળ યોદ્ધા અને બુદ્ધિશાળી એવો આ ચંદ્રગુપ્ત જે ચાણક્યનો શિષ્ય હતો એને ચાણક્યએ રાજસિંહાસન પર બેસાડ્યું. અને ત્યાર પછી આપણે ઇતિહાસ ભણ્યા છીએ, ચંદ્રગુપ્ત મૌર્ય પહેલો બીજો એમ ઘણા બધા પછી શાસનમાં આવેલા હતા. પરંતુ ચંદ્રગુપ્ત પહેલાનો જે રાજ હતો નંદ રાજા, ઈસવીસન પૂર્વે 4th શતાબ્દીની વાત છે અને મગધમાં નંદવંશના રાજાઓનો રાજ હતો. એનાથી પ્રજા ખૂબ ત્રાહિમામ પોકારી ગઈ હતી. લોકો આનંદ રાજાના ત્રાસથી ત્રાસી ગયા હતા. ચાણક્યથી આ જોવાયું નહીં કે મારા દેશના લોકો આવી રીતે ત્રાસમાં જિંદગી જીવે, યોગ્ય નથી. એમણે એમની પાસે કોઈ પણ પ્રકારનું સૈન્ય નહોતું, શસ્ત્રો નહોતા, તે છતાં પણ સામાન્ય જનતાનો સાથ લઈને એમના શિષ્યોનો સાથ લઈને નંદવંશના રાજાના રાજાનું શાસન ઉથલાવ્યું. ચાણક્યની જે આખી વાત છે, કૌટિલ્ય જેને આપણે કહીએ છીએ, એનું અર્થશાસ્ત્ર, એનું નીતિશાસ્ત્ર આજે આપણે સિલેબસમાં ભણતા પણ હોઈએ છીએ, તો એવા જે ચાણક્ય હતા એ પહેલા જે નંદ રાજાનો અમાત્ય હતો, અમાત્ય એટલે મંત્રી, અમાત્ય રાક્ષસ એનું નામ હતું, રાક્ષસ એનું નામ હતું, એનામાં નામ પ્રમાણે ગુણો કોઈ નહોતા. એ ખૂબ પ્રખર એવો વફાદાર વ્યક્તિ હતો અને ખૂબ કુશળ વહીવટ કરતા પણ હતો, ખૂબ બુદ્ધિશાળી હતો. નંદ રાજા પાસે જો કશી સારી બાબત હોય, કંઈક સારો કોઈ વ્યક્તિ હોય તો એ આ અમાત્ય રાક્ષસ જ હતો. હવે નંદ રાજા હારી ગયા ચાણક્ય સાથેના યુદ્ધમાં. યુદ્ધ અર્થાત કે એણે જે પણ રીતે નંદ રાજાને શાસનથી ઉતાર્યો તે રીતે હારેલા રાજાનો મંત્રી એ પણ ભાગતો ફરે. એ જીતેલા રાજા એની સાથે કંઈ પણ કરી શકે એટલે એ દેખાતો નહોતો, છુપાતો ફરતો હતો. પણ અમાત્ય રાક્ષસને પાછો બોલાવીને ચાણક્યને એને ચંદ્રગુપ્તના મંત્રી તરીકે સ્થાપવો હતો. ચાણક્યના ચંદ્રગુપ્તના મંત્રી તરીકે જો અમાત્ય રાક્ષસની
शासन खूब सरस रीते चाली सके एम हतु। कारण के अमात्य राक्षस जेवा व्यक्ति नु जीवन आम नास्ता भागता फरवामां वेड़फाई जाए ए तो प्रजा ने नुकसान थाय, एनी बुद्धि नी जरूर तो शासन मां हती। माटे चाणक्य ने अमात्य राक्षस नी जरूर हती, पण अमात्य राक्षस तो छुपाता फरता हता। क्यांक थी पण भाळ मेळवी ने चाणक्य ने खबर पड़ी के राज्य मां चंदनदास नामनो एक शेठ छे जे अमात्यनो खूब सारो मित्र छे अने अमात्य राक्षस तो बधे छुपातो फरे छे, पण चंदनदासना घरे एणे एना परिवारने राख्यो छे। परिवारने लईने तो आवी रीते फराईने अमात्य राक्षस एकलो छुપાતો ફરતો હતો। માટે ચાણક્યને આ વાતની ખબર પડે છે એટલે ચંદનદાસને બોલાવે છે અને એની સાથે કંઈક વાર્તાલાપ થાય છે। ચાણક્ય સીધું તો ચંદનદાસને કહી જ ન શકે કે તમારા મિત્રને અહીંયા બોલાવો અને અમારે એને મંત્રી બનાવવો છે વગેરે વગેરે, એની એક ગર્ભિત ઈચ્છા હતી। પરંતુ એ ચાણક્ય ચંદનદાસને એ રીતે બોલાવે છે કે તે શત્રુ રાજાના મંત્રીના પરિવારને સાથ આપ્યો છે, પોતાના ઘરમાં આશરો આપ્યો છે, એટલે તું રાજ્યનો દ્રોહી છે, તને દંડ થશે, કેમ કે તે હારેલા રાજાને મંત્રીને સાથ આપ્યો છે, એટલે તારે જેલમાં જવું પડશે અથવા તો અમાત્ય રાક્ષસના પરિવારના લોકો જે તારા ઘરમાં આશ્રિત છે એમને તું અમને સોંપી દે, એટલે કે રાજ્યને સોંપી દે, નહીંતર અમે તારા પરિવારને જેલમાં મૂકીશું વગેરે વગેરે ચાણક્યને સમજાવે છે। પરંતુ ચંદનદાસને માટે એનો મિત્ર અમાત્ય રાક્ષસ પ્રાણથી વધારે પ્રિય છે, એ પોતાનું અને પોતાના પરિવારનું બલિદાન આપવા તૈયાર થઈ જાય છે, પણ એના મિત્રને કે એના મિત્રના પરિવારને આંચ આવવા દેવા તૈયાર નથી। આ પાઠ દ્વારા આપણે ચંદનદાસ અને અમાત્ય રાક્ષસની જે મિત્રતાની વફાદારી છે એ પણ ખાસ શીખવાની છે। વળી ચંદનદાસ તૈયાર થતો નથી એના મિત્રના પરિવારને આપી દેવા માટે, અને આ વાત તરફ ચાણક્ય મનમાં ને મનમાં ખુશ થાય છે કે મને તો એકને બદલે બે વફાદાર વ્યક્તિઓ મળી ગયા। આ રાજ્યના શાસનમાં વફાદારીનો ગુણ જેનામાં હોય એવા વ્યક્તિઓની તો ખૂબ જરૂર છે। જે લોકો શાસનની બધી વાતો, વહીવટની બધી વાતો ગોપિત રાખી શકે, ક્યાંય કહે નહીં, એવા લોકો વફાદાર લોકોની શાસનમાં ખૂબ જરૂર હોય, ચાણક્યને હતી જ। એટલે ચાણક્ય મનમાં ખુશ થાય છે કે કોણ આવો દુષ્કર કામ કરવા તૈયાર થાય, કાયદમ દુષ્કરમ કર્યા। અધુના છેલ્લે આવે છે પાઠમાં આપણે જોઈશું તો ચંદનદાસ જે અઘરું કામ કરવા તૈયાર થાય છે એ અનુસાર આપણા પાઠનું શીર્ષક છે, અને ચાણક્ય તો મનમાં ખુશ છે। ચંદનદાસે ચાણક્યની વાત ન માની અને એની ધમકીને એ ન અનુસર્યો, પણ એથી તો ચાણક્ય મનમાં વધારે ખુશ થાય છે કે હું તો એક અમાત્ય રાક્ષસને શોધતો હતો કે જે ખૂબ વફાદાર અને ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે, જેની અંદર ખૂબ સારા એવા ગુણો છે વફાદારીના, સારા સંસ્કારના, પણ એ એકને શોધવા જતા મને તો બે મળી ગયા। ચંદનદાસ પણ એવા જ છે કે જેની ઉપર વિશ્વાસ મૂકી શકાય, જે ખૂબ રાજ્યને વફાદાર રહી શકે એવા માણસ મને મળી ગયા। તો અમાત્ય રાક્ષસની ભાળ કાઢવાને માટે ચંદનદાસને બોલાવે છે ચાણક્ય, અને એ બંનેની વચ્ચે શું વાર્તાલાપ થાય છે એ આપણા પાઠનો વર્ણ્ય વિષય છે। પાઠ તરફ જઈએ આપણે। ઈસવીસન પૂર્વે 4th શતાબ્દીમાં મગધમાં નંદવંશનું રાજ્ય હતું। મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્તે નંદના અત્યાચારી શાસનનો અંત કર્યો। વિષ્ણુગુપ્ત અને ચાણક્ય, આ વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા। વ્યવસાય શિક્ષક એવા આ રાજનીતિ શાસ્ત્રના પંડિતે ખંડિત થતા રાજ્યની
તે સાથે ખંડિત ભારતને અખંડ બનાવ્યું। સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત નામના બાળકને આચાર્ય કૌટિલ્યે રાજનીતિના પાઠ ભણાવ્યા। પોતાની કડક પરીક્ષામાંથી પાર ઉતરેલા આ સુયોગ્ય શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને મગધના રાજસિંહાસન પર પ્રસ્થાપિત કર્યું। આ ઐતિહાસિક ઘટનાને કથાવસ્તુ તરીકે લઈને વિક્રમની સાધનીથી નવમી શતાબ્દીની વચ્ચે થઈ ગયેલા મનાતા વિશાખદત્ત નામના સંસ્કૃત કવિએ મુદ્રારાક્ષસ નામનું એક નાટક રચ્યું છે। સાત અંકના આ નાટકના પ્રથમ અંકમાંથી એક દ્રશ્ય પસંદ કરી તેને સંપાદિત કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે। આપણે આગળ વાત કરી તે પ્રમાણે વિશાખદત્ત નામના કવિએ મુદ્રારાક્ષસમ નામનું નાટક રચ્યું છે, જેમાં ચાણક્યએ જે રીતે નંદવંશના રાજાનું શાસન ઉથલાવ્યું તેની આખી કથા છે। સાત અંકનું છે, પણ આપણે અહીંયા પહેલા અંકનો થોડોક ભાગ આપ્યો છે। નંદ રાજાનો રાક્ષસ નામનો એક અમાત્ય હતો। તે ખૂબ જ સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ હતો। નંદવંશના રાજ્યનો અંત થતાં અમાત્ય રાક્ષસ પોતે પણ પદગ્રસ્ત થાય છે અને છદ્મવેશે અજાણ્યા સ્થળે ચાલ્યો જાય છે। પોતાના કર્તવ્ય અને દેશહિત માટે ખૂબ જ નિષ્ઠાવાન આ અમાત્યને આચાર્ય ચાણક્ય પોતાના પક્ષે લાવીને મગધના નવ પ્રસ્થાપિત ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે નિમવા માંગતા હતા। તેથી તેની ભાળ મેળવવા માટે ચંદનદાસ નામના શ્રેષ્ઠીને બોલાવે છે। આ ચંદનદાસ અમાત્ય રાક્ષસનો ખાસ અંગત મિત્ર હતો। તેને રાક્ષસના કુટુંબને ગુપ્ત રીતે પોતાની ઘરે રક્ષણ આપ્યું હતું। ચાણક્યને આની જાણ થતાં તે ચંદનદાસને બોલાવે છે અને અમાત્ય રાક્ષસને મેળવી આપવા જણાવે છે। પ્રસ્તુત પાઠમાં આ સંદર્ભનો ચાણક્ય અને ચંદનદાસ સાથેનો સંવાદ છે। આપણે આગળ વાત કરી તેમ અમાત્ય રાક્ષસ ખૂબ જ પ્રજાવત્સલ, વિશ્વાસુ અને પ્રખર રાજનીતિજ્ઞ એવો વ્યક્તિ હતો અને નંદ રાજાનું શાસન જતું રહ્યું, નંદ રાજા હારી ગયા એટલે એ છદ્મવેશે એટલે કે છુપાવેશે બધે ફરતો હતો કે એને કોઈ પકડી ના લે, જોઈ ના લે, કેમ કે એ પણ હવે મંત્રી પદ પરથી પદભ્રષ્ટ થઈ ગયા હતા। પરંતુ ચાણક્ય એ અમાત્ય રાક્ષસને પોતાના પક્ષે લાવી અને ચંદ્રગુપ્તના મંત્રી તરીકે નિમવા માંગતા હતા। અહીં ચંદનદાસની રાક્ષસ પ્રત્યેની વફાદારી ખરી મિત્રતાનું સુંદર નિરૂપણ થયું છે। પોતાનો મિત્ર અને તેના પરિવારના રક્ષણ માટે પોતાનો અને પોતાના પરિવારનો ભોગ આપવા ચંદનદાસ તૈયાર થઈ જાય છે અને મિત્ર તો પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે એ ગુરવાર કરી આપે છે। મિત્ર પ્રત્યેની ચંદનદાસની આ ભાવના પ્રત્યે ચાણક્ય પણ મનોમન પ્રસન્નતા અનુભવે છે। સંવાદોમાં આવતા વાક્યોમાં વપરાયેલા વિદ્યાર્થી પ્રતિના રૂપોનો પણ અભ્યાસ કરવાનો છે। તો આપણે આગળ પૂર્વ ભૂમિકામાં બધી વાત કરી છે, હવે સીધા પાઠ પર જઈએ। ચાણક્ય વદતી, ચાણક્ય કહે છે, સ્વશિષ્યં પ્રતિ, પોતાના શિષ્ય પ્રત્યે અથવા તો એમના શિષ્યને કહે છે ચાણક્ય, વત્સ શ્રેષ્ઠી ચંદનદાસ અત્ર આનેતવ્ય। વત્સ શ્રેષ્ઠી મને શ્રેષ્ઠ ચંદનદાસને અત્ર અહીં આનેતવ્ય લાવો, શ્રેષ્ઠ ચંદનદાસને અહીં લાવો, આનેતવ્ય તવ્ય અનિય અનિલ એ વિદ્યાર્થ ગંધનું રૂપ છે, અત્ર એ અવ્યય છે। યદ આજ્ઞા પયતિ ઉપાધ્યાય, શિષ્ય કહે છે યદ જેવી આજ્ઞા પયતિ ઉપાધ્યાય, આચાર્યની ઉપાધ્યાય મને આચાર્યની જેવી આજ્ઞા, હું જ્યારે વાંચીશ ત્યારે સંધિ છૂટી પાડીને જ વાંચીશ એટલે સંધિ આપણી સાથે સાથે થતી રહેશે। ઇતિ નિષ્ક્રમ્ય ચંદનદાસેન સહ પુનઃ પ્રવિશ્ય, ઇતિ નિષ્ક્રમ્ય
નાટક છે રંગમંચ પરથી નીકળી જાય છે અને ચંદનદાસની સાથે ફરીથી પ્રવેશે છે. ચંદનદાસ સ્વાગતમ વરતે ચંદનદાસને લઈને આવે છે. હવે પેલો એમનો સેવક હવે ચંદનદાસ આવતા આવતા સ્વાગતમ મનમાં જ વિચારે છે અને બોલે છે, ચાણક્ય યદા આહ્યતિ, ચાણક્ય યદા જ્યારે આહ્યતિ બોલાવે છે તદા ત્યારે નિર્દોષસ્ય અપિ શંકા વર્તતે, ત્યારે નિર્દોષની પણ શંકા વધી જાય છે. કિં પુનઃ જાતદોષસ્ય, તો જાતદોષસ્ય જેણે દોષ કર્યો છે જે ગુનેગાર જ છે એનું વળી શું? અત એવ મયા અમાત્ય રાક્ષસ્ય ગૃજન અન્યત્ર પ્રેષિત, અત એવ આથી જ મયા મેં અમાત્ય રાક્ષસ્ય ગૃહજનસ્ય એટલે છઠ્ઠી વિભક્તિ અમાત્ય રાક્ષસના નોની નોના છઠ્ઠી વિભક્તિ સ્યા એટલે પણ છઠ્ઠી વિભક્તિ સમજી જો. ગૃહજન અમાત્ય આથી જ મેં અમાત્ય રાક્ષસના ગૃહજનોને અથવા પરિવારના લોકોને અન્યત્ર પ્રેષિત બીજે મોકલી દીધા છે. મમતાવત યદ ભવતી તદ ભવતુ નામ, મમતાવત મારું તો ત્યારે જ્યારે, તદ યદ ભવતી જે થવું હોય, તદ ભવતુ તે થાય, નામ મન ખરેખર મારું તો ખરેખર જે થવું હોય તે થાય. એને પહેલેથી જ જ્યારે ચંદનદાસને બોલાવ્યો ચાણક્યએ તો એને ખબર પડી ગઈ કે જ્યારે ચંદન અરે ચાણક્ય બોલાવે ત્યારે તો જે નિર્દોષો હોય ને એ પણ થરથરે કે ચાણક્ય એટલે બધા કાપે એનાથી, કેટલો એના એનો પાવર એ સમયે. તો જ્યારે કોઈ નિર્દોષ હોય ને તો એ પણ ધ્રુજી જાય, એ પણ ડરે મનમાં કે મને શું કામ બોલાવી હશે. તો જવકા પુનઃ ભગવતી જાત દોષ હશે, તો હું તો ગુનેગાર છું જ, તો મારું તો શું થાય. અને એટલા જ માટે મેં મારા મિત્રના પરિવારના લોકોને બીજે મોકલી દીધા છે જે મારે ઘરે હતા. ખબર પડી જ જાય કે ચાણક્યને ખબર પડી ગઈ કે આણે અમાત્યના પરિવારના લોકોને રાખ્યા છે, એ તો રાજદ્રોહ કહેવાય, એટલે એણે બીજે મોકલી દીધા. મારું જે થવું હોય તે થાય, મેં મારા પરિવારના અરે મિત્રના પરિવારના લોકોને બચાવી લીધા. આવું મનમાં વિચારતો વિચારતો ચંદનદાસ ચાણક્યની પાસે જઈ રહ્યો છે પેલા સેવકની સાથે. શિષ્ય શિષ્ય પેલો સેવક એને લઈને આવે છે ચંદનદાસને અને માર્ગ બતાવે છે. ભો શ્રેષ્ઠી હે શેઠ, ઇતહ ઇતહ અહી અહી. ચંદનદાસ વદતિ અયમ આગતઃ અસ્મિ, આ હું આવું છું. ઉભૌ પરિક્રામત, ઉભૌ એટલે બંને પરિક્રામત કરે છે. આ સ્ટેજ પર નાટક ભજવાઈ રહ્યું છે. કૌંસમાં જે સૂચના અપાઈ છે તે આપણને સ્ટેજ પર શું ભજવાઈ રહ્યું છે તેની માહિતી આપે છે, જેથી આપણને નાટક ભજવાઈ રહ્યાનું ઇમેજિનેશન પણ કરી શકીએ. શિષ્ય વદતી સેવક કહે છે, ઉપાધ્યાય અયમ શ્રેષ્ઠી ચંદનદાસ, આચાર્ય અયમ આ શ્રેષ્ઠી શેઠ ચંદનદાસ, આ શેઠ ચંદનદાસ છે. ચંદનદાસ ઉપશ્રુતિ વદતી ચંદનદાસ હવે ચાણક્યની પાસે જઈને કહે છે, જયતુ જયતુ આર્ય, આર્ય અને શ્રીમાન. સંસ્કૃતમાં કોઈ પણ વ્યક્તિને આપણે માનાર્થી બોલાવવા હોય તો એને આર્ય કહેવામાં આવતા હતા. એવી રીતે કોઈ સ્ત્રીને જો માનાર્થે આપણે બોલાવવી હોય તો એને આર્ય કહેવાતી. તો અહીં એ ચંદનદાસ ચાણક્યની પાસે જઈને એને શિષ્ટાચાર તો કરવો પડે, એટલે જયતુ જયતુ આર્ય, શ્રીમાનનો જય થાવ જય થાવ એવી શુભેચ્છા વ્યક્ત કરે છે. ચાણક્ય વદતી, ચાણક્ય કહે છે, શ્રેષ્ઠિન સ્વાગતમ તે, ચાણક્ય એમનું સ્વાગત કરે છે, તે તમારું સ્વાગત છે શેઠ, તમારું સ્વાગત છે. ઇદમ આસનમ તત્ર સ્થાતવ્યમ, ઇદમ આસનમ આ આસન છે, તત્ર સ્થાતવ્યમ ત્યાં, તત્ર ત્યાં બેસો. ચંદનદાસ વદતિ યદ આર્ય આજ્ઞા કરેતિ, ચંદનદાસ કહે છે યદ જેવી આર્યની શ્રીમાનની આજ્ઞા, ઉપવિષ્ટ બેસે છે. ચાણક્ય વદતિ ચાણક્ય કહે છે, અપિ પ્રજ
रचियंते शुं वधी रह्या छे तमारा व्यवहारना एटले के व्यापारना वृद्धि अने लाभ शुं वधी रह्या छे तमारा व्यापारमां कारण के शेख छे चंदनदासे व्यापारी छे अने खूब धनाढ्य पण छे એટલે શિષ્ટાચારમાં આપણે કોઈને બી સામે મળીએ તો ભાઈ એને શું છે ભાઈ કેમ ચાલે છે ધંધા પાણી આપણે સામાન્ય શબ્દોમાં એમ કહીએ ને ચાણક્ય પણ અહીં એને એમ જ પૂછે છે કે તમારા વ્યવહારના તમારા વેપારના વૃદ્ધિ અને લાભો વધી રહ્યા છે તમને નફામાં છો એમ ચંદનદાસ સ્વગતમ હવે ચાણક્યના આવા શિષ્ટાચાર ભરા વ્યવહારથી ચંદનદાસ મનમાં વિચારે છે સ્વગતમ મનમાં વિચારે છે અતિ આદર શંકનીય અતિ આદર વધારે પડતો આદર પણ શંકનીય શંકાસ્પદ હોય છે પ્રકાશન હવે મોટેથી બોલે છે ચાણક્યને આ સવાલ પૂછ્યો તો એને જવાબ તો કંઈક આપવો પડે કે શિષ્ટાચાર પૂર્વક પણ આ એને મનમાં વિચાર્યું કે ચાણક્ય તો બહુ મોટી હસ્તી છે રાજ્યની ચંદ્રગુપ્ત જે રાજા છે એ પણ ચાણક્યનું કહેલું જ કરે કેમ કે એ એના ગુરુ છે તો ચાણક્યને ની જરૂર નથી કે નગરજન કહેવાય ચંદનદાસ તો એને આટલો બધો આદર આપવાનો પણ અતિ આદર શંકનીય વધારે પડતો આદર પણ શંકાસ્પદ હોય છે અને મોટેથી બોલે છે આર્ય અથ કિમ આર્યસ્ય પ્રસાદેન અખંડિતા મે વાણિજ્ય ચંદનદાસ મોટેથી કહે છે શ્રીમાન અથ કિમ હા હા જી હા કે આર્યસ્ય પ્રસાદેન આર્યસ્ય આર્યના શ્રીમાન નાસ્ય છઠ્ઠી વિભક્તિ પ્રસાદેન ત્રીજી વિભક્તિનું રૂપ આર્યસ્ય શ્રીમાનના પ્રસાદ મને કૃપા શ્રીમાનની કૃપાથી મે વાણિજ્ય અખંડિતા મે એટલે મારો વાણિજ્ય મને વેપાર અખંડિતા અખંડિત છે મને અવિરત ચાલે છે આ અત્યાર સુધી આપણે આ પાર્ટમાં રાખીએ નેક્સ્ટ આપણે બીજા પાર્ટમાં જોઈશું.